Hello. Good morning, friends. In the last lecture, we studied about the pH of solution by the help of standard hydrogen electrode and by the Kalman electrode. After pH find out kai riti kena upar thi to the standard hydrogen electrode and by the Kalman electrode thi apne find out kai riti. Now by the queen hydrogen electrode no upyog karin pH find out karchu. Queen hydron electrode. What is the queen hydron electrode? Queen hydron nu structure ahi apelu chhe. Queen hydron. So chhe. Aa shu chhe to queen hydron nu structure. Hydroquinone. Aa shu queen hydron. Hydroquinone નું સ્ટ્રક્ચર કે અહીંયા કિટોન ફોર્મ છે અહીંયા શું હશે તો કે હાઇડ્રોક્સી ગ્રુપ તો એને શું કહેવાય તો કે હાઇડ્રો કે નો હવે ને આપણે સેલ કન્સિડર કરવો હોય છે તો ઓક્સિડેશન જ્યારે થતું હોય ઓક્સિડેશન તો ક્વિન હાઇડ્રો નું ઓક્સિડેશન થતું હોય તો કે હાઇડ્રો હાઇડ્રોક્વિનોન છે એનું ઓક્સિડેશન થઈ શું બનશે તો કે ક્વિન હાઇડ્રોન બનશે ક્વિન હાઇડ્રોન બનશે પ્લસ ટુ હાઇડ્રોજન ટુ મોલ ઓફ હાઇડ્રોજન એચ પ્લસ અને ટુ ઇલેક્ટ્રોન લીવ થશે ઓકે શું થશે તો કે 2H પ્લસ અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે અને બે ઇલેક્ટ્રોન રિમૂવ થશે ઓક્સિડેશન રિએક્શન એને કહેવાય ડ્યુરિંગ ધી રિએક્શન ઇલેક્ટ્રોન રિમૂવ થતા હોય અથવા તો દૂર થતા હોય તેને શું કહેવાય તો કે ઓક્સિડેશન નાવ રિડક્શન રિડક્શન ઓફ ધી ક્વિન હાઇડ્રોન રિડક્શન રિડક્શનમાં શું થશે તો કે ક્વિન હાઇડ્રોન ઓલરેડી હશે ફરી અહીંયા ડબલ બોન્ડ જ આવશે ઓકે અને ટ્રિપલ બોન્ડ કરશું તો વેલેન્સી સ્ટેબલ નહીં હોય અને ડબલ બોન્ડ ઉપર નીચે હશે એટલે અહીંયા ઓનલી બે જ ડબલ બોન્ડ આવશે રેડી નકર અહીંયા ડબલ બોન્ડ કરશે તો અહીંયા કાર્બનની ફાઈવ વેલેન્સી થઈ જશે ફાઈવ વેલેન્સી પોસિબલ નથી ઓકે હવે ના હોઈએ શું ક્વિન હાઇડ્રોન પ્લસ ટુ એચ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ શું કહીએ તો કે ડ્યુરિંગ ધી રિડક્શન ઇલેક્ટ્રોન ગેન કરશે ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે તો કે હાઇડ્રો ક્વિનોન શું બનશે કે હાઇડ્રો ક્વિનોન ડ્યુરિંગ ધી ઓક્સિડેશન ઓક્સિડેશનમાં શું બનશે તો કે હાઇડ્રો ક્વિનોનમાંથી ક્વિનોન અને બે ઇલેક્ટ્રોન છૂટા પડશે નાવ રિડક્શન રિડક્શનમાં શું થશે તો કે ક્વિન હાઇડ્રોન છે એમાંથી હાઇડ્રો ક્વિનોન બનશે કેવી રીતે તો કે ઇલેક્ટ્રોન મેળવીને ટુ એચ પ્લસ મેળવીને હવે અહીંયા ટૂંકમાં ફોર્મ આપ્યા હે હવે અહીંયા એને એને ક્યુ કીધેલું છે અને અહીંયા બે હાઇડ્રોજન છે તો અહીંયા શું કીધું એચ ટુ ક્યુ ઓકે ના આપણે શું કરશે તો કે સેલ કન્સિડર કરશે અને આપણો એનો ઈએમએફ ફાઇન્ડ આઉટ કરશે ઓકે આ રિએક્શન અહીંયા શું કે રિડક્શન ઓક્સિડેશનની અહીંયા લખી નાખો તો શું આવશે તો કે ઓક્સિડેશનમાં આવશે એચ ટુ ક્યુ એમાંથી શું બને છે તો કે ક્યુ પ્લસ ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ ઓકે હવે નાવ ઈ ક્વિન હાઇડ્રોન આપણે શું ઈએમએફ ફાઇન્ડ આઉટ કરશું તો કેનો કે ઈ ક્વિન હાઇડ્રોન એના બરાબર શું આપણે જાણી જ છીએ તો કે સ્ટાન્ડર્ડ વેલ્યુ ઓફ ધી ક્વિન હાઇડ્રોન માઇનસ 0.0591 અપોન એન આવશે પણ હિયર એન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન કેટલા છૂટા પડે અથવા તો પોઝિટિવ ચાર્જ અથવા તો નેગેટિવ ચાર્જ કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે તો કે બે હિયર એન ઇઝ ઇક્વલ ટુ શું આવશે ટુ અથવા તો ચાર્જ ગણીએ તો અહીંયા કેટલો છે ચાર્જ ટુ
ઓકે તો અહીંયા n is equal to શું આપણે h plus તો શું મૂકતા તો કે 1 અહીંયા કેટલા આવશે n is equal to તો કે 2 શું કે ડ્યુરિંગ ધ રિએક્શન 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે અને 2 ઇલેક્ટ્રોન લીવ કરે એટલા માટે અહીંયા n is equal to 2 હવે અહીંયા લો હવે શું છે તો અહીંયા શું છે લો અને અત્યારે આપણે શેની વાત કરી તો કે રિડક્શન રિડક્શન થાતું હોય ત્યારે શું થાય તો કે h2q H2Q બને છે કેમાંથી તો કે Q માંથી અને 2H plus ના 2H plus તો છે હવે log H2Q તો કોન્સન્ટ્રેશન ઓફ ધ પ્રોડક્ટ upon શું આવશે તો કોન્સન્ટ્રેશન ઓફ ધ સ્ટાર્ટિંગ મટીરીયલ અથવા તો રિએક્ટન્ટ તો રિએક્ટન્ટ માં શું હોય તો કે ક્વિનાઇડ્રોન plus 2H plus હવે H plus 2H plus છે તો ઓકે H plus અને એનો સ્ક્વેર જે હવે આપણે છે છ ગુણાકી ક્યાં વહી જશે કોન્સન્ટ્રેશન લખી ત્યારે ક્યાં આવશે તો કે ઉપર રેસ ટુ ઘાતમાં આવશે ઓકે નાવ અહીંયા આપણે નેગેટિવ દૂર કરવા માટે અહીંયા પોઝિટિવ લેવો હોય તો શું કરતી લોગની જે ટર્મ છે એને શું કરતી તો કે ઉલટાઈ નાખી ઉલટાઈ નાખી તો શું મળશે તો કોન્સન્ટ્રેશન ઓફ ધી ક્યુ એચ પ્લસ એનો સ્ક્વેર અપોન એચ ટુ ક્યુ ઓકે નાવ એચ એચ અને એચ ટુ ક્યુ એક ટર્મમાં લખીએ અને એચ પ્લસ એનો સ્ક્વેર છે અને એક બીજી બાજુ સેપરેટ આપણે આપી દઈએ તો ઈ સ્ટાન્ડર્ડ ક્યુ એચ પ્લસ 0.0591/2 લોગ હવે અમે અહીંયા શું ગયા એચ ટુ પ્લસને આપણે અલગ લખી તો શું આવશે મલ્ટિફિકેશનમાં આવશે કે ના તો જ્ઞાના મલ્ટિફિકેશનમાં આવશે મલ્ટિફિકેશનમાં હોય તો લોગમાં આપણે કેમાં લખી હતી મેં તમને કીધું હતું કેમાં લખી હતી એડિશનમાં અહીંયા કોન્સન્ટ્રેશન ક્વિન હાઇડ્રોનની એક બાજુ લખી અને એચ એચ શા માટે એક બાજુ લખી એચ માઇનસ લોગ એચ પ્લસ બરાબર આપણે શું મૂકી હતી તો કે પીએચ આપણે શું ફાઇન્ડ આઉટ કરવું છે કે ઓનલી પીએચ ફાઇન્ડ આઉટ કરવું એટલા માટે એને સેપરેટ અલગ લખવાનું તો કે શું કે પ્લસ 0.0591/2 લો એચ પ્લસ નો સ્ક્વેર સોરી અહીંયા પ્લસ હશે હા ઓકે શું કર્યું કે ઓનલી સેપરેટ કર્યા સેપરેટ કર્યા પછી નાવ શું કીધું ધ રેશિયો ઓફ એક્ટિવિટી યુનિટી ફોર ધ ક્યુ એન એચ ટુ ક્યુ આનો રેશિયો કેવો છે યુનિટ કે ડ્યુરિંગ ધ રિએક્શન એનો રેશિયોમાં બહુ ફેરફાર થતો નથી ઓકે તો એને શું આપણે નિગ્લેક્ટ કરી શકતું ઓનલી શું વધશે ઓનલી વધશે ઈ ક્યુ સ્ટાન્ડર્ડ ઈ ક્યુ એચ ઇઝ ઇક્વલ ટુ ઈ ક્યુ સ્ટાન્ડર્ડ પ્લસ આથી તમને નિગ્લેક્ટ કરી નાખશું અને પ્લસ શું વધશે 0.0591/2 લોગ એચ પ્લસ નાવ શું આપણે થશે તો અહીંયા લોગ એચ નો સ્ક્વેર છે લોગ પછીની ટર્મો એમાં જે સ્ક્વેર હોય ક્યાં આવી જશે તો કે આગળ મલ્ટિફિકેશનમાં તો શું વધશે સ્ટાન્ડર્ડ ક્યુ એચ પ્લસ બે આગળ આવી જશે તો બે બે ઉડી જશે તો વધશે શું ઓનલી 0.0591 લોગ એચ પ્લસ અહીંયા શું આવશે ઈ ક્યુ એચ ના ઈ ક્યુ એસ ઓકે નાવ શું હવે તો કે વીક નો ધેર આપણે જાણી જ છીએ શું કે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એસ પ્લસ અહીંયા શું છે તો કે આપણે શું મળ્યું તો કે પોઝિટિવ ઓકે તો અહીંયા આવી રીતે આપણે લખી શકીએ ક્યુ એસ માઇનસ માઇનસ 0.0591 લોગ એસ પ્લસ કઈ શું કર્યું તો અહીંયા પ્લસ છે બે વાર આપણે માઇનસ માઇનસ કરશું તો શું મળી જાય છે તો કે માઇનસ માઇનસ પ્લસ માઇનસ લખવાનું કારણ શું તો કે આપણે આના બરાબર હવે પીએચ મૂકીએ છીએ કેના બરાબર તો કે માઇનસ લોગ એચ પ્લસ બરાબર આપણે શું મૂકીએ છીએ તો કે પી એચ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે પીએચ ફાઇન્ડ આઉટ કરવાની છે એટલા માટે હવે અહીંયા શું આવશે ક્યુ એચ ઓકે તો નાવ આપણે આના બરાબર પીએચ પુટ કરશું ક્યુ એચ માઇનસ 0.0591 પી એચ ઓકે તો આ માઇનસ અને લોગ એચ બરાબર શું મેખ્યું લોગ એચ પ્લસ બરાબર શું આવશે તો કે પી એચ આ ઓલરેડી માઇનસના માઇનસ તો છે અને અહીંયા શું આવશે તો કે ઈ ક્યુ એચ ઓકે તો આપણે એ જે ટર્મ મળી એમાં આપણે પીએચને કરતા બનાવતી અને
આપણે આની વેલ્યુ જાણતા હોય તો આપણે પીએચ એના ઉપરથી ફાઇન્ડ આઉટ કરીએ કે કેને તો કે ઈ ક્યુએસ અને ઈ સ્ટાન્ડર્ડ ક્યુએસ ના શું હોય તો કે પીએચ વાળી ટર્મ આલી બાજુ લઈ લેતી તો શું આવશે પોઝિટિવ અને આ આ ટર્મ આલી બાજુ આવી જશે પોઝિટિવ સાથે આ ટર્મ ઓલી બાજુ જશે તો શું આવશે નેગેટિવ તો કે અહીંયા ઈ સ્ટાન્ડર્ડ ક્યુએચ માઇનસ ઈ ક્યુએચ ઓકે ઈ ક્યુ એસ ઓનલી શું કે પીએચ ને નાઉ પીએચ ને આપણે શું કરતી ઓકે કરતા બનાવતી 0.0591 આલી બાજુ શું મલ્ટીપ્લિકેશન માં છે ઓલી બાજુ જશે તો ક્યાં આવી જશે ડિવાઇડેશન માં ઓકે માઇનસ ઈ ક્યુ એચ અપોન 0.0591 ઓકે ઈ આપણે શું મળી ગયું તો કે પી એચ હવે સ્ટાન્ડર્ડ ક્યુ સ્ટાન્ડર્ડ ઈ ક્યુ એચ ની વેલ્યુ આપેલી છે ડ્યુરિંગ ધી ઓક્સિડેશન થતું હોય તો એની વેલ્યુ કેટલી સ્ટાન્ડર્ડ ક્યુએચ એ પાછળ બુકમાં લાસ્ટ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અહીંયા જ આપેલું છે પેજ નંબર 61 અહીંયા એકતા પ્રકાશનમાં 61 બધા ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા છે તો ઓક્સિડેશન પોટેન્શિયલ આનો કેટલો થશે તો કે અહીં આપેલો છે 0.699 હવે એ શું છે તો કે ઓક્સિડેશન થતું ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન થતું કેટલો મળશે તો કે 0.699 પણ કેવો તો 0.699 પણ કેવો તો ક્યાં પોઝિટિવ ક્યારે તો કે એનું રિડક્શન થતું હોય ત્યારે તો ઓક્સિડેશન થતું હોય ત્યારે એની વેલ્યુ નેગેટિવ મળશે રિડક્શન થતું હોય ત્યારે ઈ સ્ટાન્ડર્ડ ક્યુએચ ની વેલ્યુ કેટલી મળશે પોઝિટિવ પોઝિટિવ વેલ્યુ તો કે 0.699 ઓકે નાવ અહીંયા સેલ કન્સિડર કર્યો અને અનનોન સોલ્યુશન એ એચ પ્લસ એક્ટિવિટી આપેલી છે એ આપણે આગળ જોઈ આ રીતે આપણે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ નો ઉપયોગ કરીને પીએચ ફાઇન્ડ આઉટ કરી શકીએ સ્ટાન્ડર્ડ વેલ્યુ તો ઓલરેડી આપણે જાણતા જ હોય ઓનલી આપણે શું ક્યુ ઈ ક્યુ એચ આપણે મળી જાય તો આપણે શું મળી જાય પીએચ પીએચ ઓફ ધી સોલ્યુશન આપણે મળી જાય અહીંયા શું તો કે સેલ કન્સિડર કર્યો છે તો પી ટી પી ટી ઇલેક્ટ્રોન કે એચ પ્લસ કે જેવું છે કેવું સોલ્યુશન છે કે અન નો કેનું સોલ્યુશન તો ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોન કેનું તો ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોન એમાં ડ્યુની રિએક્શન આપણે જોયું છે એચ ટુ એચ પ્લસ રિમૂવ થાય અને આલી બાજુ શું ઓક્સિડેશન થશે તો ટુ એચ પ્લસ રિમૂવ થશે હવે એ જ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન કેટલી છે એ આપણે ખબર નથી એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે તો એ પીએચ આપણે મળી જાય તો એની કોન્સન્ટ્રેશન એચ પ્લસની ઓલરેડી મળી જ જવાની છે ઓકે હવે બીજો ઇલેક્ટ્રોડ અહીંયા કન્સિડર કર્યો છે કેમાં તો કે વન નોર્મલ કેસીએલના સોલ્યુશનમાં કયો એમલગમ તો કે કેલોમલ ઇલેક્ટ્રોડ અહીંયા ઉપયોગ કર્યો છે અહીંયા ધીસ સાઇડ કેથોડ ભલા ધીસ સાઇડ એનોડ અને ધીસ સાઇડ કેથોડ ઇન ઇલેક્ટ્રોકેમિકલ સેલ ઓકે ધ્યાન રાખો જ્યારે ઇલેક્ટ્રિક કેમિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર થતું અહીંયા કન્સિડર શું કરશે તો કે અહીંયા એનોડ અને અહીંયા કેથોડ એનોડ ઉપર હંમેશા શું થાય કે ઓક્સિડેશન રિએક્શન થાય અહીંયા રિડક્શન રિએક્શન થશે અને નાવ ઈ સેલ ઈ ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે ઈ ઓક્સિડેશન પ્લસ ઈ રિડક્શન તો કે રાઈટ સાઈડ શું થશે તો કે રિડક્શન થશે અહીંયા શું થશે તો કે ઓક્સિડેશન ઓકે તો નાવ ઈ ઈ ઓક્સિડેશન ઈ ઓક્સિડેશન બરાબર શું મળશે આપણે ઈ ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે ઈ સ્ટાન્ડર્ડ ક્યુ એચ આપણે આગળ જ ફાઇન્ડ આઉટ કર્યું શું મળશે તો કે ઈ સ્ટાન્ડર્ડ ક્યુ એચ માઇનસ લોગ માઇનસ 0.0591 લોગ તો એક્ટિવિટી ઓફ ધી હે ના ઓકે તો કોન્સન્ટ્રેશન લખો તો એક્ટિવિટી લખો એક્ટિવિટી લખેલી છે તો કોન્સન્ટ્રેશન લખવાની અહીંયા કાઉન્સ કરવાની જરૂર નથી ઓકે ના ઓક્સિડેશન આપણે કેટલું મળે તો કે અહીંયા માઇનસ લોગ એ એચ પ્લસ બરાબર શું મૂકીએ તો કે પીએચ શું મળશે 0.0591 પી એચ અહીંયા શું આવશે ઈ ઓક્સિડેશન ઓકે એના બરાબર શું મળશે તો ઈ ઓક્સિડેશન હવે નાવ રિડોક્સિડેશન થતું હોય ઓક્સિડેશન થતું હોય ત્યારે ઇલેક્ટ્રોન
સ્ટાન્ડર્ડ ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોનની વેલ્યુ કેટલી મેં તમને આગળ લખાયું કેટલી હતી કે 0.699 પ્લસ 0.051 પીએચ. ઓકે, જ્યારે ઓક્સિડેશન થતું હોય ત્યારે ઇલેક્ટ્રોન સ્ટાન્ડર્ડ ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોનની વેલ્યુ આપણે 0.699 કેવી તો કે નેગેટિવ મળશે. ઓકે, તો એ આપણે શું મળી ગયું તો કે ઓક્સિડેશન ઓફ ધી ઓક્સિડેશન ઈએમએફ. ઓકે, ઓક્સિડેશન ઈ ઓક્સિડેશન આપણે આટલું મળ્યું. નાવ ઈ રિડક્શન, ઈ રિડક્શનમાં શું છે તો કેલેમોલ ઇલેક્ટ્રોન. તો કેલેમોલ ઇલેક્ટ્રોન પણ કેમાં બનાવેલો છે તો કે વન નોર્મલ કેસીએલ સોલ્યુશન. મતલબ વન નોર્મલ કેસીએલ સોલ્યુશન હોય ત્યારે એનો ઈએફમાં કેટલો મળશે તો કે ઈ રિડક્શન કેટલું મળશે તો કે અહીંયા આપેલું જ છે, ઈ રિડક્શન કેટલું મળે 0.280. ઓકે, શું મળશે તો કે વન નોર્મલ કેસીએલ સોલ્યુશનમાં ડિપેન્ડ હોય ત્યારે શું મળશે કે 0.280. આ કેટલું તો કે અહીંયા લખી નાખજો, આ ક્યાંય બુકમાં આપેલું નથી. વન નોર્મલ ઈ રિડક્શન કેલેમલ ઇલેક્ટ્રોનનો રિડક્શન. ઓકે, તો કે કેમાં બનાવેલું તો કે સેચ્યુરેટેડ કેસીએલનો આપણે ઉપયોગ કરી, સેચ્યુરેટેડ કેસીએલનો ઉપયોગ કરી ત્યારે એની વેલ્યુ કેટલી આવશે 2.0.242 આવશે. ઓકે, અને અહીંયા રિડક્શન રિડક્શન થતું હોય ટીઆરની વેલ્યુ આ છે. ઓક્સિડેશન એઝ ઓક્સિડેશન લીધું હોય તો બધાની વેલ્યુ કેટલી આવશે તો કે નેગેટિવ. ઓકે, તો ઈ રિડક્શન બરાબર. હવે જ્યારે 0.1 નોર્મલ કેસીએલનું સોલ્યુશન લઈશું, 0.1 નોર્મલ કેસીએલનું સોલ્યુશન લેવન જ્યારે એમાં ડિપેન્ડ કરેલો હોય ત્યારે કેલેમલ ઇલેક્ટ્રોડનું રિડક્શન પોટેન્શિયલ આપણે કેટલો મળે તો કે 0.334. ઓકે, આ તેનું આટલો તમારી બુકમાં લખી નાખજો, આપેલું છે નહીં. ઓકે, હવે ના એ રિડક્શન આપણે શું મળ્યું તો કે વન નોર્મલ કેસીએલ ઉપયોગ કરી ત્યારે એનો રિડક્શન કેટલો છે, રિડક્શન પોટેન્શિયલ કેનો હતો કે કેલેમલ ઇલેક્ટ્રોડનું 0.280. એ રિડક્શન આપણે મળી ગયું, એ ઓક્સિડેશન પણ મળી ગયું. ના ભાઈનું એડિશન કરતી એટલે આપણે શું મળી જશે તો ઈ સેલ. તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકીએ કે તો કે માઇનસ ઓલરેડી અહીંયા આપણે જાણી 0.699 પ્લસ 0.0591 પીએચ પ્લસ કેટલો કે 0.280. એ શું એ રિડક્શન શું તો કે 0.0.280. ઓકે, રિડક્શન પોટેન્શિયલ ઓફ ધી કેલેમલ ઇલેક્ટ્રોન ઇન ધી વન નોર્મલ કેસીએલ સોલ્યુશન. જ્યારે સેચ્યુરેટેડ કેસીએલ સોલ્યુશનમાં આપેલું હોય ત્યારે શું હોય 0.242 કન્સિડર કરવાનું, અને 0.1 નોર્મલ કેસીએલ સોલ્યુશનમાં ડિપેન્ડ હોય તો શું આવશે તો કે 0.334. એ તમારે યાદ રાખવાનું હશે. ઓકે, ના હવે આપણે શું કરશું તો કે પીએચને કરતા બનાવશું, ઈ સેલ ઓલી બાજુ છે, પીએચને કરતા બનાવશું તો શું આવશે પીએચ બરાબર જે આ હતી તમ ચાલુ બાજુ આલી બાજુ આવશે તો કે ઈ સેલના ઈ સેલ આલી બાજુ ઓનલી પીએચ જેવા દઈશું તો ઓલી બાજુ શું થશે પ્લસ 0.699 માઇનસ 0.280 અપોન અહીંયા 0.059 મલ્ટિફિકેશનમાં આવે અહીંયા આવશે તો કેમ આવશે બરાબરની ઓલી બાજુ તો કે ડિવાઈડેશન 0.0591. ઓકે, આ બેની સબસ્ટ્રેક્ટ કરના કરું તો શું મળશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.699 માઇનસ 0.280 એ કરશે તો કેટલા મળશે માઇનસ નહીં પણ પોઝિટિવ પ્લસ 0.457 અપોન 0.059. ઓકે, 0.699 માઇનસ 0.280 કરશું ત્યારે આપણે શું મળશે 0.419 મળશે. અહીંયા બુકમાં જે તમને વેલ્યુ આપેલી છે પહેલાં પીએચ ઇઝ ઇક્વલ ટુ જો ઇક્વેશન નંબર 1માં આપેલું છે તો પીએચ ઇઝ ઇક્વલ ટુ ઈ સેલ પ્લસ 0.457 અપોન 0.0591. ઈ ક્યારની આપેલી છે તો કે સેચ્યુરેટેડ સોલ્યુશન આપણે હોય ને સેચ્યુરેટેડ સોલ્યુશન 0.699 માઇનસ 0.242 કરશું ને ત્યારે કેટલી મળશે તો કે ઇક્વેશન નંબર 1ની જે વેલ્યુ રહી ને બુકમાં ઇક્વેશન નંબર 1ની જે વેલ્યુ તો કે પીએચ ઇઝ ઇક્વલ ટુ ઈ સેલ પ્લસ 0.457 અપોન 0.0591 ઈ ક્યારની છે તો કે સેચ્યુરેટેડ કેસીએલ
ઉપયોગ કરશો ત્યારે એના નીચેલી ઇક્વેશન નંબર 2 ની આપેલી છે તો એમાં લખ્યું છે ઇફ ધ વન નોર્મલ KCl સોલ્યુશન આપણે અહીંયા શું ઉપયોગ કર્યું છે તો કે વન નોર્મલ KCl સોલ્યુશન તો વન નોર્મલ KCl સોલ્યુશન ઉપયોગ કરશું ત્યારે શું મળશે તો કે આટલી વેલ્યુ મળશે અને 0.1 નોર્મલ KCl સોલ્યુશન કરશું તો અહીંયા શું આવશે તો કે -0.334 -0.334 મૂકશું એટલે અહીંયા શું આવશે તો કે pH જોવા મળે કુછ છે ઇફ 0.1 નોર્મલ KCl યુઝ્ડ ઇન સેલ તો pH ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે E સેલ પ્લસ 0.699 તો ઓલરેડી છે જ તો માઇનસ આપણે કેટલા કરશું તો કે 0.334 અપોન 0.059 તો એના બરાબર આપણે શું મળશે તો કે 0.6365 તો આ બેની બાદબાકી કરી શું મળશે તો કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E સેલ પ્લસ 0.6365 અપોન 0.0591 એ શું મળશે તો કે pH ની વેલ્યુ ક્યારે તો કે આપણે E રિડક્શન એલેમલ ઇલેક્ટ્રોનનો રિડક્શન પોટેન્શિયલ ક્યારે તો કે વન નોર્મલ KCl સોલ્યુ 0.1 નોર્મલ KCl નું સોલ્યુશન લીધું હોય ત્યારની વેલ્યુ આટલી મળશે ઓકે નાઉ એ શું આપેલું છે ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોન એટલે કેથોડ ઇન ગિવન છે હવે કેથોડ આપણે કેથોડમાં આપેલો હોય તો કે કેલી બાજુ તો કે અહીંયા મેં તમને કીધું તો અહીંયા આ સાઈડ શું હશે તો કે એનોડ અહીંયા કેથોડ હવે કેથોડ સાઈડ શું તો કે અહીંયા જ ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોન એનોડ તરફ આપેલો છે હવે ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોન કેથોડ તરફ આપેલો હોય ત્યારે pH ની વેલ્યુ કેટલી મળશે તે આપણે જોશું જો આપણે ક્વિન હાઇડ્રોન ક્યારે હશે તો કે કેથોડ તરફ આપેલો હોય ત્યાં નહીં તો આપણે pH બરાબર શું ફાઇન્ડ આઉટ કર્યું તો pH ઇઝ ઇક્વલ ટુ E સેલ ક્યારે તો કે 0.1 નોર્મલ સોલ્યુશન હોય ત્યારે આપણે શું મળ્યું હતું તો કે 0.0591 આ ક્યારે તો કે રિડક્શન ઓલા એનોડ તરફ ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોન હોય ત્યારે ઓકે ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ હોય ત્યારની વેલ્યુ કેટલી છે તો કે અહીંયા આટલી છે ઓકે હવે નાવ તો કે કેથોડ ઉપર આપણે એને કરીએ તો ત્યારે pH ની વેલ્યુ કેટલી આવશે તો કે ઈ સેલ જે આપણે પોઝિટિવ મળે કેટલા મળશે તો કે નેગેટિવ વેલ્યુમાં આવશે તો અહીંયા પોઝિટિવ વાળા પોઝિટિવ ને ઈ સેલ નેગેટિવ 0.0591 આમાં શું થતું હતું તો કે ઓક્સિડેશન થતું હતું એના ઉપર અહીંયા શું થશે તો રિડક્શન થશે તો કે જે પોઝિટિવ વેલ્યુ હશે એ કેવી મળશે તો કે નેગેટિવ ક્યારે તો કે કેલેમલ ઇલેક્ટ્રોડ આપણે કેવો લેવાનો છે કેલેમલ ઇલેક્ટ્રોડ તેમાં ડિપેન્ડ હોય તો કે વન નોર્મલ સોલ્યુશન KCLના સોલ્યુશનમાં ડિપેન્ડ હોય ત્યાર 0.1 નોર્મલ KCLના સોલ્યુશનમાં ડિપેન્ડ હોય ત્યારની વેલ્યુ અને સેચ્યુરેટેડ KCL સોલ્યુશનમાં ડિપેન્ડ હોય ત્યારની વેલ્યુ E બાય આપેલી છે હવે નામ શું આપેલા છે તો કે એડવાન્ટેજ ઓફ ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ અને ડિસએડવાન્ટેજ ઓફ ધી ક્વિન હાઇડ્રોન શું કહીએ તો એમાં પેલું કીધું છે કે ઇટ હેઝ લો રેઝિસ્ટન્ટ અવરોધ એમાં બહુ નડતો નથી ડ્યુરિંગ ધી રિએક્શન હવે શું કહીએ ઇક્વિલિબ્રિયમ પ્રોસેસ એટ ઇલેક્ટ્રોડ વેરી ક્વિકલી તો ઇક્વિલિબ્રિયમ પ્રોસેસ રહી એ કેવી થાય તો કે અહીંયા ઝડપી જાય છે ડિઝોલ્વ ઓક્સિજન ઇઝ નોટ ઇફેક્ટ ઓન ધી પોટેન્શિયલ ઓફ ધી ઇલેક્ટ્રોડ જ્યારે ડિઝોલ્વ ઓક્સિજન આપણે શું કહીએ હાઇડ્રોક્વિનોનમાંથી ક્વિનોન બનશે તો ઓક્સિજન હશે એ ફોર્મમાં હશે તો કે ઈ પોટેન્શિયલને કાંઈ ઇફેક્ટ કરતો નથી હવે ના શું ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન માઇક્રો ડિટર્મિનેશન એટલે કે માઇક્રો ડિટર્મિનેશન એટલે કોઈ પણ સ્મોલ અમાઉન્ટ હોય લીધું હોય તેના ડિટર્મિનેશન માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ કેનો તો કે ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડનો નાવ ડિસએડવાન્ટેજ શું કીધું હોય તો કે આલ્કલાઇન સોલ્યુશન આપેલું હોય અને એની pH કેટલી મોર ધેન 8 હોય એવા અહીંયા ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આપણે અહીંયા ઉપયોગ કરી શકશું નહીં ઇટ ઇઝ એન નેક્સ્ટ કે ઇટ ઇઝ એ નોટ સ્ટેબલ મોર ધેન ટેમ્પરેચર હાયર ધેન ઓલા મોર એટ ટેમ્પરેચર હાયર ધેન 30 અંશ સેલ્સિયસ કે 30 કરતાં વધારે એનું ટેમ્પરેચર હશે
શું કહીએ તો કે 30 કરતા વધારે ટેમ્પરેચરમાં આપણે એ ઇલેક્ટ્રોનનું પ્રોસેસર કરશું તો એ કહીએ સ્ટેબલ નહીં હોય. ઓકે, શું કરવાનું હતું કે બિલો 30 ટેમ્પરેચરની અંદર જ એની પ્રોસેસ કરવાની. હવે શું કીધું, ઇફ ઇટ નોટ યુઝડ વિથ સબસ્ટન્સ જસ્ટ લાઈક Fe2+ અને MnO2. Fe2+ ફેરિક ફેરસ આયન અને MnO2, MnO2 પછી એનિલિન આપ્યું એ બધા સોલ્યુશનની આના ઉપરથી આપણે પીએચ કે ગમે તે યુઝ કરી શકતું નહીં. પીએ કેવા કે સબસ્ટન્સ આપણે ઉપયોગ નહીં કરીએ કીધું કે Fe2+ MnO2 તો કે ઈ આપણે ઇલેક્ટ્રોડ કે ઈ સોલ્યુશન આપણે યુઝ કેમ નહીં કરીએ કીધું કે જે કેલેમન ઇલેક્ટ્રોડ છે, કેલેમન નહીં સોરી ક્વિન હાઇડ્રોન ને હાઇડ્રોક્વિનોન ઇલેક્ટ્રોડ છે એની અહીંયા પ્રોસેસ કનેક્શન, એટલે આપને એને ઈ પ્રોપર મળશે નહીં. ઓકે, EMF આપને પ્રોપર મળશે નહીં. કેવા સબસ્ટન્સ તો કે Fe2+ MnO2 પ્રોટીન્સ હોય, એનિલિન હોય, એવા સોલ્યુશન અહીંયા અહીંયા એનું EMF ફાઇન્ડ આઉટ કરી શકાશે નહીં. વાય? તો કે ઈ ક્વિન હાઇડ્રોક્વિનોન અને ક્વિનોન આઈડે પ્રોસેસ કરે છે એટલા માટે. ઓકે, નાવ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાય ગ્લાસ ઇલેક્ટ્રોડ પીએચ ફાઇન્ડ આઉટ કરતી કઈ રીતે, તો કે બાય યુઝ ઓફ ધી ગ્લાસ ઇલેક્ટ્રોડ. એ આપણો લાસ્ટ ટોપિક રહેશે. કે ચેપ્ટર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર છે એનો લાસ્ટ ટોપિક રહેશે તો કે ગ્લાસ ઇલેક્ટ્રોડ. ઓકે, થેન્ક યુ વેરી મચ.